ચલો બાળકો, આપણે આગળના વિડિયોની અંદર કોણીય પ્રવેગ, રેખીય પ્રવેગ વચ્ચેનો સંબંધ ભણ્યા. હવે એ સંબંધનો ઉપયોગ આપણે ક્યાં કેવી રીતે કરી શકીએ છીએ તેના માટેની ચર્ચાવાળો એક દાખલો આપણે જોઈએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણને આર ત્રિજ્યા કેપિટલ એમ દળ ધરાવતી એક તકતી આપેલી છે. તકતી આપેલી છે, આ તકતીની ફરતે દોરી વીંટાળી દીધી છે અને એ દોરીના બીજા છેડા પર સ્મોલ એમ દળ ધરાવતો એક બ્લોક આપણને બાંધીને આપ્યો છે. હવે હું તમને એમ કહું કે દાખલા તરીકે આ બ્લોકને આપણે નીચે ઉતરવા દેવામાં આવે છે. તો નીચે ઉતરવા દેવામાં આવે તો તમને બધાને ખબર છે કે તકતી પરિભ્રમણ કરે, તો એ તકતીનો કોણીય પ્રવેગ મારે શોધવાનો છે. તો એના માટે આપણે પહેલાં તો આકૃતિ વિચારીએ. આ એક તકતી છે, ફરતે દોરી વીંટાળેલી છે, આ દોરી અહીંયાથી ખુલ્લી છે અને એક એમ દળવાળો બ્લોક આપણે અહીંયા આગળ બાંધેલો છે, બરાબર છે? બાળકો, આપણે આ દાખલો કરીએ પહેલાં તમને એક ઉદાહરણ તમે અનુભવેલું છે, જોયેલું છે એવું યાદ કરો. કૂવામાંથી પાણી કાઢતા જોયું જ હશે, કદાચ તમે પોતે પણ અનુભવેલું હશે. કૂવાની અંદર તમને ખબર છે કે આપણે દોરડા વડે ડોલ બાંધી હોય અને એ ડોલને ગરગડી પરથી આપણે પસાર કરી હોય, ભાઈ જ્યારે આ ડોલને નીચે આપણે કૂવામાં ભરવા માટે નાખીએ તો ડોલ ધીમે ધીમે નીચે જતી જાય, ગરગડી પરિભ્રમણ કરતી જાય. બા સેમ એવો જ કેસ અહીંયા આગળ વિચારવાનો છે. ચલો, ત્યારે અહીંયા આગળ આ સ્મોલ એમ દળવાળો બ્લોક છે. આપણે બધા જાણીએ છીએ દળ આવે એટલે એક બળ તો લાગે જ, mg જેટલું ગુરુત્વાકર્ષી બળ. બીજું, જ્યારે દોરડું આવે ત્યારે તણાવ બળ પણ લાગે. તણાવ બળ કઈ તરફ લાગે? દ્રઢ આધાર તરફ. એટલે અહીંયા આડી દ્રઢ આધાર ઉપર તરફ, ગરગડી આપણા માટે દ્રઢ આધાર કહેવાય, તો ઉપર તરફ લાગે છે. પણ હવે ધ્યાન રાખજો, આપણું આ તંત્ર સ્થિર નથી, ગતિ કરે છે. નીચે ઉતરવા દેવામાં આવે છે અને નીચે ઉતરવા દેવામાં આવે તો આની પર આભાસી બળ લાગે. આભાસી બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. આના માટે યાદ કરો બાળકો, આપણે લિફ્ટ વાળા કિસ્સાઓ ભણીને આવ્યા છે. લિફ્ટની અંદર પણ આવું આભાસી બળ લાગતું હતું, અજડત્વીય નિર્દેશ ફ્રેમ. અહીંયા ગાડી પણ એવું જ વિચાર્યું છે. તો આભાસી બળ ક્યાં લાગે? ઉપર તરફ. તો વિચારો, આ બધા બળોની અસર હેઠળ તંત્ર પર લાગતું પરિણામી સંતુલિત બળ આપણે જોવા જઈએ તો ઉપર તરફની દિશામાંના બળો કેટલા? બે. તો ટી પ્લસ એમ એ, જ્યાં એ તંત્રનો પ્રવેગ છે, બરાબર એમજી એટલે અધો દિશામાંનું એમજી બળ. જો માની લો કે મારે ટી જોઈતું હોય, તણાવ બળ જોઈતું હોય, તો ટીને બનાવવો કરતા એમ એ સામે લઈ જાવ એટલે એમજી માઇનસ એમ એ. સમીકરણ નંબર એક. બોલો, આવડે? કદાચ તમને આમાંથી કોઈ કિંમતો આપી હોય અને તણાવ બળ શોધવાનું કે, તો દાખલો તમારો અહીંયાથી જ પતી જશે. પણ મારો ટાર્ગેટ હજુ આગળ જવાનો છે. ચલો, ત્યારે ભાઈ આપણી આ જે તકતી છે ને, તકતી તમને ખબર છે પરિભ્રમણ કરે છે અને એ પરિભ્રમણ કરે છે એના પર ટોર્ક લાગે. શું લાગે? ટોર્ક લાગે. તો એ ટોર્ક જો મારે જોઈતું હોય તો આપણે ભણીને આવ્યા ટાઉ બરાબર આર ક્રોસ એફ, એનું મૂલ્ય કેટલું થાય? આર એફ સાઇન થીટા, જ્યાં થીટા શું છે? આર અને એફ વચ્ચેનો ખૂણો છે. અહીંયા આગાડી આર એટલે આ તકતીની ત્રિજ્યા થઈ અને એફ એટલે એના માટે બળ તમારું આ થયું ટી, આ બાજુ. તો ધ્યાનથી જુઓ, બળ કઈ દિશામાં છે? સ્પર્શકની દિશામાં. બળ કઈ દિશામાં છે? સ્પર્શકની દિશામાં. અને આર એ ત્રિજ્યા છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. અને જો ખૂણો 90 થાય તો તમને ખબર છે સાઈન 91 થાય, એટલે આર એફ. પણ અહીંયા એફ ની જગ્યાએ તણાવ બળ ટી કહેવાય. તો આપણા માટે સૂત્ર મળશે ટાઉ બરાબર આર ટી. સમીકરણ નંબર બે. બોલો, આવડે? હવે ઓલરેડી આપણે થિયરી પાર્ટમાં ભણીને આવ્યા છે કે ટાઉ બરાબર આઈ આલ્ફા, ટાઉ બરાબર આઈ આલ્ફા, એફ બરાબર એમ એ જેવું. યાદ આવ્યું? એફ બરાબર એમ એ જેવું. એટલે ટાઉ બરાબર આઈ આલ્ફા, જ્યાં આઈ એ જડત્વની ચાક માત્રા છે. કોની? તકતીની. કોની? તકતીની. ચલો, ત્યારે બે અને ત્રણ, બે અને ત્રણ ની ડાબી ડાબી સરખી, તો જાબી જાબી સરખી, તો શું થાય? આર ટી બરાબર આઈ આલ્ફા. મારો ટાર્ગેટ આલ્ફાનો છે, તો આલ્ફા બરાબર આર ટી અપોન આઈ. જો કદાચ તમને બધી કિંમત આપી હોત, ટી અહીંયાથી મળી ગયું હોત, આઈ જડત્વની ચાક માત્રા તકતી માટે આપણે જાણીએ જ છે, તો અહીંયાથી પણ તમને જવાબ મળે.
આપણે અત્યારે ટાર્ગેટ છે બધા જ પોસિબલ સમીકરણો લાવવાનો છે. તો એક સમીકરણ તમારું આ પણ થઈ ગયું કે RT upon I સમીકરણ નંબર A. બોલો આવડે? ચલો ત્યારે હજુ આગળ જઈએ. આપણે આમાં આપણે ઓલરેડી જાણીએ T ની કિંમત સમીકરણ 1 પરથી, તો આલ્ફા બરાબર R, T ની જગ્યાએ mg માઇનસ ma. I જડત્વની ચાક માત્રા, તકતી તકતી આ છે ને, શું થાય 1 બાય 2 mr સ્ક્વેર. I બરાબર 1 બાય 2 mr સ્ક્વેર. બાળકો એક બહુ જ અગત્યનું ધ્યાન રાખ્યું અહીંયા આગળી, તકતીનું દળ છે. બસ આ ધ્યાન રાખજો, અહીંયા બ્લોકના દળને સ્મોલ m કહ્યું છે અને તકતીના દળને કેપિટલ m કહ્યું છે. આ તકતીનું દળ કેપિટલ m છે એને ખાસ ધ્યાન રાખજો. ચલો ત્યારે mg માઇનસ ma upon 1 બાય 2 mr સ્ક્વેર. મારે a અને આલ્ફા બરાબર છે એ બંને વચ્ચેનો જો સંબંધ જોઈતો હોય, એ આપેલો હોય, તો તમારું કામ પતી ગયું. હજુ આમાં તમને ખબર છે m કોમન લઈ શકાય. ચલો જો કોમન લઈએ અને છેદનો છેદ બને આંશ, તો આલ્ફા બરાબર 2m upon r કેપિટલ m g માઇનસ a. સ્મોલ m અને કેપિટલ m નું બહુ જ ધ્યાન રાખજો બાળકો આ દાખલાની અંદર. ચલો ત્યારે આવી જાઓ, હજુ આપણે આગળ જોવા જઈએ. તો માન લો a ના આપ્યો હોય, બસ હવે ધ્યાન રાખજો અહીંયા અહીંયા આગળ બળ કઈ દિશામાં લાગે છે બાળકો? આ દોરીની દિશામાં. અને દોરી નીચે ઉતરે, બ્લોક નીચે ઉતરે તેમ તેમ તકતી પરિભ્રમણ કરે છે અને એ તકતીને પરિભ્રમણ કરવા માટેનું બળ અહીંથી લાગે. અહીંથી લાગે તમને સ્પષ્ટ દેખાય છે? બળ કયું કહેવાય? સ્પર્શકની દિશામાં. બળ કયું કહેવાય? સ્પર્શકની દિશામાં. અને સ્પર્શકની દિશામાં બળ હોય તો ઓલરેડી આપણે ભણી ગયા પ્રવેગ પણ સ્પર્શીય પ્રવેગ મળે. તો આપણા સૂત્રના વિડીયોમાં કહ્યું હતું કે પ્રવેગના બંને ઘટકો હોય સ્પર્શી અને ત્રિજ્યાવર્તી. અહીંયા આડી જે કઈ ગતિ થાય છે એના માટે જવાબદાર પ્રવેગનો સ્પર્શીય ઘટક છે. અને આથી આપણે સ્પર્શીય પ્રવેગનું સૂત્ર લઈશું, એ બરાબર આર આલ્ફા. બોલો યાદ રહી ગયું? ચલો ત્યારે આ કિંમત ફરી પાછી આપણા ઉપરના સમીકરણમાં મૂક્યો અને અહીંયા ગાડી બાદ બાકી વાળા પદથી બંનેને છૂટા પાડી દો, તો આપણને મળશે આલ્ફા બરાબર 2mg upon rm પ્રથમ પદ માઇનસ 2mr આલ્ફા upon rm, એની જગ્યાએ r આલ્ફા મૂકી દીધા. અહીંયા આડી સ્પષ્ટ દેખાય છે r r હેટ. ચલો ત્યારે મારે આલ્ફા જોઈએ છે, આ આલ્ફા વાળા પદને આ બાજુ લઈ આવો, તો આલ્ફા 1 પ્લસ 2m upon કેપિટલ m બરાબર 2mg upon rm. મારે આલ્ફા જોઈએ છે એટલે આ પદને પણ નીચે લઈ જાઓ અને એનું સાદુરૂપ આપો, તો આપણને મળશે 2mg કેપિટલ m upon rm m plus 2m. બોલો આવડે? આની અંદર સાદુરૂપ આપવા જઈએ તો કેપિટલ m હાટ બરાબર છે. જો આપણે આ સૂત્ર લખીએ તો પણ ચાલે, 2mg upon r m plus 2m. અને હજુ આગળ જવું હોય તો અંશ એટલે છેદનો છેદ, એને છેદના છેદમાં લઈ જઈએ, કૌંસની અંદર લઈ જઈએ, તો આપણને આવું પણ પદ મળે આલ્ફા બરાબર mg upon r plus into m plus m by 2. બોલો આવડે? તો આવી રીતે કોણીય પ્રવેગના ઘણા બધા સૂત્રો મળે. આવા કિસ્સાઓ આવા દાખલાઓને પણ ધ્યાન રાખજો. હજુ પણ આપણે આવા બીજા અમુક દાખલાઓ જોઈએ છીએ.